पाकिस्तानना कब्जामाथी छूटेली 56 फिशिंग बोट माछीमारोने परत। સૌરાષ્ટ્રના માછીમારો માટે આજનો દિવસ ઐતિહાસિક બની રહ્યો છે। 12 વર્ષના લાંબા સમય બાદ પાકિસ્તાનના કબજામાંથી છૂટેલી બોટ તેના માલિકોને પરત અર્પણ કરવામાં આવી હતી। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની અસરકારક વિદેશ નીતિના પરિણામે પાકિસ્તાન મરીન એજન્સી હસ્તક કરાંચી બંદરે રહેલી 57 બોટો છોડવામાં આવી હતી, જેમાં પોરબંદરની 47, માંગરોળની 3, ઓખાની 2 અને વણાક બોરીની 5 બોટોનો સમાવેશ થાય છે। કૃષિ અને મત્સ્ય પ્રધાન શ્રી બાબુભાઈ બોખરિયાએ આ બોટો તેના માલિકોને અર્પણ કરી હતી। પોરબંદરના સુભાષનગર સ્થિત ઓલ વેધર પોર્ટ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મંત્રી શ્રી બાબુભાઈ બોખરિયાએ જણાવ્યું કે દરિયાની જેટલી વિશાળતા છે એટલા જ ગુજરાતના માછીમારોના દિલ પણ વિશાળ છે। સૌરાષ્ટ્રના માછીમારો સાહસિક છે અને દિનરાત જોયા વિના અરબી સમુદ્રને ખેડે છે, પણ ક્યારેક અજાણતા આંતરરાષ્ટ્રીય જળસીમાને વળોટી જાય છે ત્યારે પાકિસ્તાનના સુરક્ષા એજન્સી દ્વારા તેમની ધરપકડ કરવામાં આવે છે। માછીમારોની ધરપકડ બાદ તેને પાકિસ્તાની જેલમાં રાખવામાં આવે છે। રાજદ્વારી પ્રયત્નોને કારણે માછીમારો છૂટી જાય છે, પણ તેની કિંમતી બોટ છૂટતી નથી। છેલ્લે વર્ષે 2003માં માછીમારોને તેમની બોટ સાથે છોડવામાં આવ્યા હતા। બાદમાં પકડેલી તમામ બોટ પાકિસ્તાનના કબજામાં ઘણા સમયથી રાખી હતી। હવે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજદ્વારી સંબંધોના નવા અધ્યાયની શરૂઆત કરવાની સાથે જ પાકિસ્તાન સાથે આવા મહત્વના પ્રશ્નોને ઉકેલવા મંત્રણાઓ શરૂ કરી હતી। મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલે પણ માછીમારોના બોટોના મુદ્દે વડાપ્રધાનશ્રી સાથે ચર્ચા કરી હતી। પરિણામ સ્વરૂપ આ 57 બોટો પાકિસ્તાન દ્વારા છોડવામાં આવી હતી। તેને આંતરરાષ્ટ્રીય જળસીમાથી પોરબંદર સુધી લાવવાનો ખર્ચ પણ સરકાર ઉઠાવ્યો છે, એટલું જ નહીં તેને રિપેરિંગ ખર્ચ પણ સરકારે ભોગવ્યો છે। આ બોટ માછીમારોને પરત મળતા તેનું ગુજરાત નિયમિત ચાલશે। વિશ્વક્ષય દિને ગોધરા ખાતે ક્ષયરોગ જાગૃતિની રેલી યોજાઈ। છેલ્લા 5 વર્ષમાં પંચમહાલ જિલ્લાના 9034 ક્ષયરોગના દર્દીઓને ચેપ મુક્ત કરવામાં આવ્યા છે। વર્ષ 2010-2014 દરમિયાન જિલ્લામાં 78,241 શંકાસ્પદ દર્દીઓની તપાસ શરૂ કરવામાં આવી હતી, તેમાંથી 10,738 દર્દીઓને સારવાર હેઠળ મૂકવામાં આવ્યા હતા। વર્ષ 2013 સુધીમાં 7,948 દર્દીઓને ક્ષયરોગથી મુક્ત બનાવવામાં આવ્યા છે, જ્યારે વર્ષ 2014 બાકીના દર્દીઓને ક્ષયમુક્ત બનાવવા નિયમિત ક્ષય નિવારણની દવાઓ આપવામાં આવી રહી છે। વિશ્વ ક્ષય દિન નિમિત્તે ગોધરા ખાતે ક્ષયરોગની લોક જાગૃતિ માટે રેલી યોજવામાં આવી હતી। રેલીનું પ્રસ્થાન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર અમરનાથ વર્માએ સિવિલ હોસ્પિટલ ખાતેથી કરાવ્યું હતું। રેલીમાં તબીબો અને આરોગ્ય કર્મચારી જોડાયા હતા। ગોધરા સિવિલ હોસ્પિટલના ક્ષયરોગ વિભાગના તબીબ ડોક્ટર પીએન બરુઆએ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે હવે ક્ષયરોગ સંપૂર્ણપણે દૂર કરી શકાય છે, દર્દીએ નિયમિત દવા લેવાની જરૂર હોય છે। જિલ્લામાં માર્ચ 2010 મલ્ટી ડ્રગ રેઝિસ્ટન્સ દવાઓ દર્દીઓને આપવામાં આવે છે। 24-27 માસની સારવાર હોય છે, જેનો અંદાજિત ખર્ચ ₹2.5 લાખ જેટલો થાય છે, જે RNTPC અંતર્ગત દર્દીને વિનામૂલ્યે આપવામાં આવે છે। આ ઉપરાંત માર્ચ 2003માં અંતિત જિલ્લાના 132 દર્દીઓને કેટ 4ની સારવાર કરી હતી, જેમાંથી 55 દર્દીઓ સાજા થયા છે। ક્ષયરોગમાં સરકાર દ્વારા સારવાર અને દવા વિનામૂલ્યે આપવા સાથે જુદા જુદા વિભાગો દ્વારા સહાય ચૂકવવામાં આવે છે, જે અંતર્ગત વર્ષ 2013 અને 14 અને વર્ષ 2014-15 જિલ્લા સમાજ કલ્યાણ દ્વારા 20 દર્દીઓને ₹63,490, નાયબ નિયામક વિકાસ જાતિ તરફથી 785 દર્દીઓને 1,46,769,700, જિલ્લા તકેદારી કચેરી દ્વારા 133 દર્દીઓને 49,28,15 અને જિલ્લા પછાત વર્ગ કલ્યાણ કચેરી દ્વારા 21 દર્દીઓને ₹21,000 સહાય કરવામાં આવી છે। પંચમહાલ જિલ્લામાં એપ્રિલ 2000 ડિવાઇસ નેશનલ ટીબી કંટ્રોલ પ્રોગ્રામ કાર્યરત છે, જેમાં ડાયરેક્ટ ઓબ્ઝર્વેશન ટ્રીટમેન્ટ શોર્ટ કિમ થેરાપી ડોટ્સ પદ્ધતિ સારવામાં આપવામાં આવશે। જિલ્લામાં 3,046 ડોટ સેન્ટર કાર્યરત છે। આ પદ્ધતિ વર્તમાન સમયમાં ક્ષયના ઉપચાર માટે સૌથી ખર્ચાળ અને સચોટ છે। થરાદ અને દિયોદર મુકામે નારી અદાલત અંગે મહિલા સંમેલન યોજાયું। બનાસકાંઠા જિલ્લાના થરાદ અને દિયોદર મુકામે રાજકીય મહિલા આયોગના અધ્યક્ષા શ્રીમતી લીલાબેન અંકોલિયાના અધ્યક્ષસ્થાને નારી અદાલત અંગે મહિલા સંમેલન યોજાયું હતું। આ પ્રસંગે પ્રાસંગિક પ્રવચન કરતા અધ્યક્ષા શ્રીમતી અંકોલિયાએ જણાવ્યું હતું કે આપણા લોકપ્રિય અને પ્રથમ મહિલા મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલના ગતિશીલ ગુજરાત અને વિવિધ અભિયાનો દ્વારા મહિલાઓના વિકાસ અને સુખાકારી માટે વિશાળ કામગીરી કરવામાં આવે છે। તેમણે કહ્યું કે મહિલાઓના પ્રશ્નોના સુખદ નિરાકરણ માટે મહિલા આયોગ સક્રિય પ્રયાસો કરે છે। તેમણે જણાવ્યું કે મહિલાઓને પડતી તકલીફોના નિવારણ માટે તાલુકા કક્ષાએ નારી અદાલતો યોજવામાં આવે છે। તેમણે ઉમેર્યું કે અત્યાર સુધીમાં રાજ્યમાં 151 નારી અદાલતો યોજવામાં આવી છે, તેમજ નારી અદાલતોમાં રજૂ થયેલ 18,000 ફરિયાદો પૈકી 11,000 ફરિયાદોનું વ્યવસ્થિત નિરાકરણ કરવામાં આવ્યું છે।
તેમણે કહ્યું કે આપણી એક પણ દીકરીનું ઘર તૂટે નહીં ને સર્વત્ર આપણી બહેનો સુખ શાંતિ રહે તે માટે કાળજીપૂર્વક અને સક્રિય પ્રયાસો મહિલા આયોગ દ્વારા કરવામાં આવે છે. રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષા શ્રીમતી લીલાબેન આંકોલિયાએ જણાવ્યું હતું કે મહિલાઓને કોઈ મુશ્કેલી પડે નહીં તથા બહેનો સમાન અને સુખા શાંતિથી રાજ્યની વિકાસ કૂચમાં પોતાનો અમૂલ્ય ફાળો આપે તે માટે સરકાર દ્વારા 181 હેલ્પલાઇન, સખી મંડળો તથા શિક્ષણ માટેના વિવિધ અભિયાનો, વિવિધ સહાય અને ગરીબ કલ્યાણ મેળાઓ જેવા કાર્યક્રમો દ્વારા વ્યાપક પ્રયાસો કરવામાં આવે છે. તેમણે જણાવ્યું કે નારી અદાલતમાં માત્ર બહેનો જ કામ કરે છે, આથી બહેનોને પોતાની મુશ્કેલી અંગે જરૂર પડે તો નારી અદાલતનો સંપર્ક કરવો જોઈએ. તેમણે દીકરીઓને ઉચ્ચ શિક્ષણ સુધી ભણાવવા ભારપૂર્વક જણાવ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ કે પટેલે જણાવ્યું હતું કે મહિલાઓને તેમના અધિકારો વિશે માહિતી આપવા અને જાગૃત કરવા ગુજરાતે પહેલ કરી છે. તેમણે કહ્યું કે મહિલા સશક્તિકરણ બાબતે સરકારશ્રી દ્વારા વ્યાપક કામગીરી કરવામાં આવે છે. શ્રી પટેલે કહ્યું કે બનાસકાંઠા જિલ્લો ખેતી અને પશુપાલન આધારિત જિલ્લો છે, ત્યારે આ જિલ્લામાં મહિલાઓએ પશુપાલન ક્ષેત્રે સુંદર કામગીરી કરી અને સમૃદ્ધ સમાજનું નિર્માણ અને જિલ્લાની આર્થિક પ્રગતિમાં સરાહનીય યોગદાન આપ્યું છે. જુનાગઢ ખાતે આશા વર્કર્સ બહેનોનું આરોગ્ય જાગૃતિ સંમેલન. જુનાગઢ જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા જુનાગઢના ઝાંઝરડા રોડ પર યમુનાવાડી ખાતે આરોગ્ય ક્ષેત્રે પાયાનું કામ કરતી જિલ્લાની 912 આશા વર્કર બહેનોનું આરોગ્ય જાગૃતિ સંમેલન સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેનું ઉદ્ઘાટન જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી શાંતાબેન ખટારીયા અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી અજય પ્રકાશ અને આરોગ્ય વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિ વચ્ચે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી અજય પ્રકાશે જિલ્લામાં માતા મૃત્યુ અને બાળ મૃત્યુ દર ઘટે તે માટે લોકોને ગ્રામ્ય લેવલે જાગૃત કરવામાં આશા વર્કર મહત્વની કામગીરી બચાવી શકે છે. તેમણે જણાવી તેઓને બહેનોને લોકો સુધી આરોગ્ય જાગૃતિનો સંદેશો પહોંચે છે તે માટે હજુ સારી અને લક્ષ્ય સિદ્ધ થાય તેવી કામગીરી કરવા આહવાન અને સરકારી સન્માનિત બહેનોને અભિનંદન આપ્યા હતા. જિલ્લા પંચાયત અગ્રણી શ્રી દિનેશભાઈ ખટારીયાએ ગામડામાં આશા વર્કર અને આંગણવાડી બહેનો ખૂબ સારું કામ કરે છે તેમ જણાવી કોઈ પણ પ્રકારની કામગીરી લક્ષી મુશ્કેલી હોય તો બહેનોને પ્રશ્ન હલ કરાશે તેમ જણાવી નારી શક્તિને કાર્યપંક્તિ રજૂ કરી બિરદાવી હતી. જિલ્લા પંચાયત ઉપપ્રમુખ હિરેન સોલંકી આરોગ્યમાં હજુ લોકોને વધુ જાગૃત કરવાની જરૂરત પર ભાર મૂક્યો હતો. જુનાગઢ ટીબી સેન્ટરના અધિકારી ડોક્ટર સીએ મહેતાએ જિલ્લામાં દર વર્ષે 1400 થી 1500 ટીબીના દર્દી નોંધાય છે, પરંતુ ના સુધારેલા ટીબીના દર્દીઓ સુધી આશા વર્કર બહેનો પહોંચે છે તે જરૂરી છે તેમ જણાવી વિશ્વમાં 30 લાખ દર્દીને શોધી શકાતા નથી, જેઓને 2 અઠવાડિયાથી વધુ સમયથી ઉધરસ, સાંજે ઝીણો તાવ કે ભૂખ ઓછી લાગતી હોય તેવા લોકોને જિલ્લાના 19 તપાસ કેન્દ્રોમાં તપાસ કરાવવા અનુરોધ કર્યો હતો. આશા વર્કર બહેનોને કેટેગરી 1ના દર્દીની દવા ગળાવીને સાજા કરે તો ₹1000, કેટેગરી 2માં ₹1500 અને જટિલ ટીબીના કેસમાં ₹5000 ઇન્સેન્ટિવ સરકાર દ્વારા આપવામાં આવશે. આપ નિહાળતા રહો સિટી લાઈન ન્યૂઝ ચેનલ. આ હતા આજના મુખ્ય સમાચારો.